કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા સંસ્કૃત વિષયની તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસ અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મોસ્ટ આઈએમપી સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ આઠની સંસ્કૃત વિશેની જે પરીક્ષા છે તે મિત્રો કુલ એંસી ગુણનીય છે જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેની કાવ્ય પંક્તિઓનું સુંદર અક્ષરે અનુલેખન કરો મિત્રો અહીંયા તમને જે કાવ્ય પંક્તિ આપેલી છે તેનું આપણે સારા અક્ષરે જે આપેલી છે તેવા જ મરોડદાર અક્ષરે તમારી જવાબવિની અંદર તમારે લખવાનો છે તો તમને મિત્રો પૂરા માર્ક્સ મળી શકે ધોરણ ત્રણથી આઠની મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ તમારે પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટની જરૂર છે તો મિત્રો તમને સોલ્યુશન સાથેની પીડીએફ આ નંબર ઉપરથી મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે કૌશમાં આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દ કરે ખાલી જગ્યા પૂરો જેમાં મિત્રો પહેલું છે અહીંયા એક છોકરી પોપટને કહે છે કે આ પોપટ છે તો એને આપણે કહેવાય એ સહ સુકહ આ પોપટ છે બીજું છે તે સિંહ છે તો સહ સિંહ એના પછી ટેબલ આ પર આંગળી કરાય છે કે એ ટેબલ છે એટલે કે એ સા ઉત્પીઠિકા સા સચિકા એટલે કે તે ફાઇલ છે પછી એ તત્વ પુસ્તકમ અને અહીંયા છે તત ચંદ્રયાનમ પ્રશ્ન નંબર ત્રણ છે બંને કોષ્ટકના શબ્દોનો ઉપયોગ કરી ચાર વાક્યો બનાવો અહીંયા મિત્રો બંને જે અલગ અલગ મિત્રો સર્વનામ અને શબ્દો સાથે મળીને આપણે વાક્ય બનાવીએ તો પેલું છે એ તજાહ તા ચટકાહ એ તાની ચિત્રાણી તાની પાત્રાણી વયમ બાલકાહ યુયમ સૈનિકા એતાહ મહીલા નેતે અશ્વ પછી પ્રશ્ન ત્રણ છે ઉદાણ મુજબ વાક્ય બનાવાના છે ઉદાણ છે નટરાજ ચિત્રો તો નટરાજસ ચિત્રમ એવી રીતે રમેશ ગૃહમ તો રમેશ ગૃહમ ઉદ્યાન તો સુરેશઃ ઉદ્યાનચલિમ ઈચ્છતી વા અને ત્રીજું બુદ્ધ શિલ્પ તો બુદ્ધસ શિલ્પં અસ્તી ચોથું છે મહેશઃ બસયાન તો મહેશસ્ય બસયાનમ અસ્તી પશ્ચિમ મિત્રો પ્રશ્ન પાંચ છે નીચે આપેલા વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના છે અહીં મિત્રો પહેલું છે આરતી જામનગરથી રાજકોટ જાય છે તો આપણે સંસ્કૃતમાં લખી શકીએ કે આરતી જામનગર તકોટમ ગચ્છતી બીજું મિહિર અમદાવાદથી સુરત જાય છે તો મિહિર અમદાવાદ તૂરતમ ગચ્છતી ત્રીજું અથરવા સિહોરથી ભાવનગર જાય છે તો અથર્વ શિહોરતઃ ભાવનગરમ ગછતી પછી મિત્રો પ્રશ્ન છ કોશમાં પેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો જેમાં મિત્રો પહેલું છે ઉદ્યાન પુષ્પમ વિકસતી તો કિમનો ઉપયોગ કરવાનો છે કે ઉદ્યાને કિમ વિકસતી અને પ્રશ્નચિહ્ન કરીશું બીજું પ્રવીણ મંદિર તદ્યાન ગ્છતી તો કૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રવીણ કુત્ર ઉદ્યાન ગચ્છતી પછી ત્રીજું ક્રીડિ ક્રીડનાથ ક્રીડાંગણ ગછતી તો નપયોગ કરશું તો ક્રીડી ક્રીડનાથ કિં ગુ નસવાદને વિદ્યાલ ગછતી તો કયોગ કરરીશું ન વિદ્યાલય ગછતિ પાંચ પુસ્તક મૂલ્ય શપ્ત રૂપ્ય તો કિયત્ત ઉપયોગ કરવો છે તો પુસ્તકશીય મૂલ્યમ કિયત અસ્તી અને પ્રશ્ન ચિહ્ન કરીશું હવે આપણે પ્રશ્ન સાત જોઈશું નીચે આપેલા ગદ્યખંડના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો તમને અહીંયા ગદ્યખંડ આપેલો છે એ આપણે વાંચવાનો છે સમજવાનો છે અને પછી નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે તો મિત્રો અહીંયા ફકરો છે કે એક બાલક આશીતઃ એક બાળક હતું તસ્ય નામ એકલવ્ય આશીત તેનું નામ એકલવ્ય છે સહ ધનુ વિદ્યા પઠીતું સ્મ

એકલવ્ય અને દ્રવણની વાત હતી બરાબર તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે એકલવ્ય કશ્ય સમીપમ આગછત તો એકલવ્ય દ્રોણાચાર્ય સમીપમ આગછત તે દ્રોણાચાર્યની પાસે જાય છે બીજું એકલવ્ય કી પઠિમ ઈચ્છતી સ્મ તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સ્મ ત્રીજું એકલવ્ય દ્રોણં કિમ અવદત તો અપી ધનુર્ધર ભવિ ઈચ્છા મી ચાર દ્રવણ એકલવ્ય કી પ્રત્યવદત તો આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચાઠયામી એના પછી મિત્રો પ્રશ્ન આઠ છે કોઈ એક વિષય પર સંસ્કૃતમાં છ વાક્ય લખો તો અહીંયા મિત્રો છે મમ દિનચર્યા મારી દિનચર્યા વિશે આપણે લખવાનું છે તો આપણે લખી શકીએ કે અહમ પ્રતિદિન પ્રાત ષ્ટાદને પ્રતિષ્ઠા શયન ત્યાગ કરો બીજું તત અહમ દંતવધાવન સ્નાન ચો હું છ વાગે ઉઠું છું અને પછી હું દાતણ બ્રશ અને સ્નાન એટલે કે સ્નાન કરું છું ત્રીજું અહમ પ્રત સાર્ધષ્ટ વાદન સપ્તવાદન પર્તમ યોગાસન કરો બરાબર તો હું સાડા છથી સપ્તવાદન સાત વાગ્યા સુધી યોગાસન કરું છું યોગ કરું છું ચાર પશ્ચાત્ અહમ્ધ પીબા અલ્પહાર ચ કરોમી પછી હું દૂધ અને નાસ્તો કરું છું પાંચ અહમ પ્રાતઃ નવવાદનત દસ વાદન પર્યંત અધ્યયન કરો અને પછી હું નવથી દસ વાગ્યા સુધી અધ્યયન કરું છું અભ્યાસ કરું છું વાંચું છું છ અહમ સાર્ધ દસ વાદને ભોજન કરોમી હું સાડા દસ ભોજન કરું છું સાત અહમ સાર્ધ એકાદશ વાદ વિદ્યાલય ગ્છા અને હું પોણા અગિયાર વાગે જાઉં છું

સૂઈ બરાબર પ્રાર્થના સૂતા પહેલાં પ્રાર્થના કરું છું અને પછી હું દસ વાગ્યા સૂઈ જાઉં છું પછી મિત્રો મમા પ્રવાસહ તમારા પ્રવાસ વિશે તમારે લખવું હોય તો પણ મિત્રો આ રીતે લખી શકાય આ વાક્યો એકવાર મિત્રો વાંચી લેજો અને ખાસ તૈયાર કરી લેજો પછી પ્રશ્ન નવ છે આ છે નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખો મિત્રો અહીંયા સંસ્કૃતમાં અડસઠને આ રીતે લખાય છે ચુમ્બોતેરને આવી રીતે લખાય છન્નુને આ રીતે લખાય એક્યાસીને આ રીતે લખાય અને છત્રીસને આવી રીતે લખાશે પ્રશ્ન નવનો બ છે એ નીચે આપેલી સંખ્યાને સંસ્કૃતમાં લખવાનું છે તો બાર છે એને દ્વાદશનમ લખાય ચાલીસને ચરિસત્ત લખાય ચોવીસને ચતુરવીસતી લખાય નવાણુંને નવ નવથી લખાય અને સોળને સોળસન લખાય પ્રશ્ન દસ આપેલા સમયને સંસ્કૃત અંકમાં અને શબ્દોમાં લખો તો મિત્રો અહીંયા વાગ્યા છે સવાદસ તો એને સપાદ દસ વાદનમ કહેવાય પછી મિત્રો સાડા સાત વાગ્યા છે એને સાધ સપ્ત વાદનમ કહેવાય પછી અહીંયા મિત્રો વાગ્યા છે દસ અને પિસ્તાલીસ એટલે કે પોણા અગિયાર તો એને પદોન એકાદશ વાદનમ કહેવાય અહીંયા મિત્રો સાત વાગીને પંચાણું મિનિટ થઈ છે તો એને પંચોન અષ્ટ વાદનમ કહેવાય પછી અહીંયા મિત્રો નવ અને દસ મિનિટ થઈ છે તો એને દશાધિક નવ વાદનમ કહેવાય અહીંયા મિત્રો છ અને પચાસ થઈ છે તો એને દસોન સપ્ત વાદન કહેવાય પ્રશ્ન છે શ્લોક પૂર્તિ કરવાની છે જમા સદા વક્રી દસમો ગ્રહ તો સદા વકરી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત પૂજામાં જમાતા દસમો ગ્રહ બરાબર પછી બીજું પણ મિત્રો છે અહીંયા આપણો શ્લોક છે એ પણ તૈયાર કરીશું અહીં દિને સણવ પ્રણવ ગણેશ જ્ઞાન નિધમ સચ્ચિનું યામ અહી શારદે ગિરીજે વરદે જ્ઞાનવારીધો વિહ વિહરામ એના પછી ત્રીજો શ્લોક છે વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્ત હર્તિ પ્રાણા પ્રાણાન વૈદ્ય પ્રાણાન ધનાની ચ અને ચોથો મિત્રો શ્લોક છે તન્મ ચરંત સદા ગુરુન અનુગ્છામ ભારતમાતુ સેવા સત્કાર દેશહિતા જીવામ તો આવી રીતે આપણે શ્લોક પર કરીશું મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા